આપણે બફોડા બનાવવાના છે. બફોડા બનાવવા માટે ફરાળી આજે તો લીલા મરચાં લીધા છે, શીંગદાણા લીધા છે અને પીસી નાખીશું. આ મીઠું લીધું છે અને આ લીલા દાણા લીધા છે. આપણે બટેકા બફાઈ ગયા છે. આપણે બટેકા સરસ બફાઈ ગયા છે, એની સાલ ઉતારી લીધી છે. તો આપણે હવે ફરાળી લોટ લેવાનો છે. ફરાળી લોટ લેવાનો છે, એના આપણે પછી બફોડા બનાવવાના છે. આપણે શીંગદાણા સરસ ખાંડી નાખ્યા છે. આપણે ફરાળી લોટ લેવાનો છે, તો ફરાળી લોટને આપણે ચાળી દઈશું. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. સરસ એને આપણે બહુ આપણે જાડું નહીં, બહુ પાતળું નહીં, એવો કરવાનું છે. આપણે ફરાળી બેસન સરસ તૈયાર છે. આપણે આને સાઈડમાં લઈએ. આપણે આ બટેકા લીધા છે, બટેકાની અંદર મસાલો એડ કરીશું. આપણે બટેકાનો મસાલો બનાવીશું. એમાં આપણે શીંગદાણા નાખીશું, લીલા મરચાં નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. એમાં આપણે લીલા દાણા એડ કરીશું. તો એને લઈ લીધા છે. એમાં આપણે બેસન છી ખાંડ એડ કરીશું. એમાં આખું જીરું એડ કરીશું. આપણે એમાં લીંબુ એડ કરીશું. લીંબુ નાખીએ તો એનો સ્વાદ સારો આવે. બફોડામાં બીજું કંઈ ન આવે, ફરાળી હોય ને એટલે. આપણે એને મિક્સ કરી દઈએ અને મિક્સ કરી અને આની ગોળી વાળ દેવાની છે. આપણો મસાલો સરસ તૈયાર છે. આપણે હવે સરસ અને ગોળી બનાવી નાખીશું. આવી રીતના આપણે બધી ગોળી વાળી દઈશું. આપણે બફોડા તળવા માટે તેલ મૂકીશું. આપણે તેલ સરસ આવી ગયું છે. તો આપણે હવે વડા એડ કરીશું. આપણે ગોલ્ડન કલરના થવા દેવાના છે. મસ્ત આપણા બફોડા આપણા વડા સરસ તૈયાર છે. આપણે હવે એને ઉતારી દઈશું. આપણા બફોડા સરસ તૈયાર છે. તો આપણે બફોડા સરસ મસ્ત બની ગયા છે. તો આપણે એને દહીં સાથે ખાવાના છે. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.